બરોબર ને બાબુ? ફકીર બાબુ છે ને? હે, આ તમે ઇકબાલભાઈ પણ આપણે દરકા વાળા જ ને? હા, એના બોલાતો કહેવાય ને. આ ઇકબાલભાઈ બેઠા છે, એને તમે પૂછજો. મસ્જિદની અંદર કોઈ પણ વ્યક્તિ જાય પછી એક પણ અવાજ નથી થતો. એક સાથે જે નમાજ થતી હોય આ એની શિસ્ત છે. એની અજાન 5:45 પાંચ ટાઈમ થાય છે, કારણ કે હું 7 વર્ષ ભાદરોળને જ આપી રહ્યો, તેથી કેવલ માયો હતો. એ તારો બાપ માયો આવ્યો. હા હા, અમારે મૂસાભાઈ ખાડકી, મૂસા શેઠ, આ બધા અમે બધા બાપ બહાર રહેવાના કબ્રસ્તાનમાં મેરા બેહણા, હા, લીમડે કે નીચે, ઓર ગોદડા પાથરા હોતા હે, કાતરિયા નીચે પડ્યા હોતા હે. યસ, માયાની ગાડી પહેલા ફરે, એ સિવાય કોઈની ગાડી નહીં હાલતા હે. અરે બાપુ, તેથી એમ કેતો બુટિયો તારો માલણી મારી દોસ્ત વેઠતો ખરો બુટિયો ખબર પડે. બાપુ બહુ આનંદ કર્યો મેં. 7 વર્ષ રૂપિયા સાહેબ, 1997 સુધી માયાને કલ્પના નહોતી કે ભજનમાં બેસે. આ નરુ સત્ય બાપુ, કલ્પના ન. કોને ખબર ક્યાંથી વાયરો આવી ગયો. નગર આ સાહેબ જ અમારા ગાડીઓના પાસિંગ કરે, ગાડીઓ ભટકાય ત્યારે જ ખબર પડે વીમા પૂરા થઈ ગયા. પાછા બાપભાઈને ગોતવાના કંઈક કરો, કાકે તો અમરેલીમાં કરાવી નાખશું. શું બાપભાઈ આનંદ કર્યો ત્યારે. બાપુ મારામાં કાંઈ ફેર પીડ્યો નથી, કિલોમીટર વધ્યા, ફેર એટલો પીડ્યો મારામાં કે જે ભાડા હાટું ઉજાગરા કરતો હતો આજ ભજન હાટું થાય છે. સાહેબ બીજું કાંઈ નથી, કિલોમીટર વધ્યા ને વાહન ફેર્યા. માયાભાઈનું મકાન બહુ સારું, પણ હું તો ટૂટીઓ વાળીને ગાડીમાં જ હું છું. એક જગ્યાએ, હા બાપુ હકીકત છે, આ મોટા થયા એને હું તમને હક લાગે. આપણી હાટું કેટલા દોડા કરે છે. આ જગને ખાતર જાગે સાધુ, જગને ખાતર જાગે. એને માળા કરવાની કોઈ જરૂર નથી. આ ખોરડે જન્મ લેવાઈ ગયો આ જગ્યામાં એ જેના માટે, અને અહીંયા મોહાળ તરીકે મળ્યું હોય તો એ ભજન ને પ્રતાપ ને સાહેબ, એ તો આત્મા જ આવ્યો છે. પણ આવા સંતોને પૂછીએ ને કે તમે શું કામ માળા કરો, તો એ જવાબ એટલો દે કે માયાભાઈ આપણથી મોટી ઉંમરના આપણે બાપ કંઈ પગે લાગતા હોય તો બેંકમાં બેલેન્સ ન હોય તેનું ખાતામાં દેવું શું, એની માટે જાગીએ છીએ ભલામણા. હે, આ નાની હું ની વાતો નથી સાહેબ. એટલે કહેવાનો મતલબ, હું આવું કે તમને સંભળાવતો નથી. કિલોમીટર વધે છે, વ્યવસ્થા વધે છે, સુખી થવા માટે ડોટું દે છે ને એમાં વિશમાલી દુઃખ ઊભું થાય છે. બાકી સદગુરુના ચરણમાં કોઈ જગ્યાએ દુઃખનો પ્રોગ્રામ જ નથી સાહેબ. આ ખડનું કોઈ દી બિયારણ કોઈએ વાવ્યું છે? ખેતરમાં આપણે બિયારણ જ હાથું વાવતા હોય, ખડ તો હમણાં ઉગે. પણ સદગુરુએ રાપ આકેલી હોય ને મારા બાપ, ત્યારે આડોળું ખડ નથી ઉગતું, પછી તો એ તમે જે વાવો એ ઉગે છે ભલામણ. સવૈયાનાથ બાવલીએ કેવી વાવણી કરી છે અહીંયા, કે આજ એની એની ફોરમો આજ આપણે લઈએ છીએ. એને ભજન કેવા કર્યા હશે કે આજ એનું આપણે ધૂપ લઈએ છીએ. બાકી કાંઈ બધે હરખું નથી થતું ભાઈ, બધે થાય જ નહીં. આ ગોઠવું ગોઠવાય કાંઈ. આ મેં તમને ન કીધું કે બેડરૂમ મસ્તી નો છે, પણ કેટલી ઘડી ત્યાં નરેન્દ્ર મોદી સાહેબ વડાપ્રધાન છે, પણ કેટલી ઘડી રાજભવનમાં. બાપુનો આશ્રમ બહુ મોટો છે, પણ કેટલી ઘડી અહીંયા, કારણ કે સમાજને એને એને એના માટે એને નીકળી જવું પડે છે. એટલે આ બધું અઘરું છે.
સમજાય તો મજા આવે, બાકી ન સમજાય તો. અમારા એક ભાઈને અરીસો ઝીડ્યો ગામડાના માણાને, હા ગામડાના માણાને બાપુ અરીસો ઝીડ્યો, એટલે પહેલી જ વાર અરીસો કોઈથી જિંદગીમાં જોયેલો નહીં, એને ખબર જ નહીં આને અરીસો કહેવાય ને, આમાં પોચે દેખાય એવું કાંઈ એને લાગ્યું જ નહીં. એણે જોયું તક વાહ હે એ વાહ હે, કારણ કે જેણે જોયું જ નથી એનો શેરો તેને કેમ ખબર પડે હું શું એમ. અમુક 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 જે માણસો એમ કે અમે બેઠા હોય ત્યાં સ્ત્રીઓને નહીં લાવવાના, તેનો અર્થ એ થયો કે એના ઉપર એને કંટ્રોલ નથી. બાકી સાધુ હોય એને જાતિ ભાતિનો કોણ સ્ત્રી ને કોણ પુરુષ એનો ભેદભાવ શું હોય શકે ભલા માણા, કલ્પના તો કરો. ભગવાન વેદ વ્યાસ અને બાપુ સુખદેવજી મહારાજ જયારે નીકળે, અને સુખદેવ યુવાન છે ફાટ ફાટા યુવાની, અને આગળ હાલ્યા જાય છે, અને ભગવાન વેદ વ્યાસ છે એ પાછળ હાલ્યા જાય છે, એનો બાપ છે દાદો એમ કહેવાય એના પિતાજી છે, અને કહેવાય ગયો સાહેબ એ ગંગાના ઘાટ ઉપરથી નીકળે છે અને ભારત વર્ષની યુવાન દીકરીઓ ત્યાં સ્નાન કરે છે, અને દિગંબર અવસ્થામાં એક પણ વસ્ત્ર નથી સુખદેવજીની માથે, દિગંબર અવસ્થામાં એક યોગી હાલ્યો જાય છે, અને દીકરીઓને મનમાં પણ નથી એની વચ્ચેથી એમ કહેવાય કે નીકળી જાય છે ઘાટ ઉપરથી, અને પાછળ જ એમ કહેવાય આ ચિત્ર જોતા જાય છે મહારાજ વ્યાસજી, અને જ્યાં વ્યાસ આવ્યા ત્યાં દીકરીઓ મળી એમ કહેવાય કે પોતપોતાના કપડાની મર્યાદા લેવા, અને વ્યાસ ઊભા રહી જાય છે અને કહે છે બેટા માફ કરજો દીકરીઓ, હમણાં હાલ્યો જાય છે મારો યુવાન દીકરો, મારો છે યુવાન છે અને દિગંબર છે, હું તો મર્યાદામાં છું, છતાં મારો દીકરો યુવાન, તમે યુવાન ઈ નીકળે ત્યારે તમે કોઈ એમ કહેવાય કોઈ જાતનો ફેરફાર ન કર્યો, અને હું આવ્યો ત્યારે તમે તમારા પોતપોતાના વસ્ત્રો આડા રાખવા મળ્યા, એનું કારણ શું સમજાણું નહીં મહારાજ. આ ધોળી દાઢી થઈ તો એનો સમજાણું, આ તો વ્યાસ છે પાછા, એ કઈ અદભુત, જેને સાંભળી લેજો ચાર વેદ ને એમ કહેવાય કે સંસ્કૃત થી લઈ અને આપણી ભાષા સુધી પહોંચાડે છે ભગવાન વેદ વ્યાસ પોતે છે, કે મહારાજ તમને ન સમજાણું આ કેમ, કે તમારો દીકરો નીકળ્યો અને અમે કાંઈ પણ વસ્તુ કાંઈ ફેરફાર ન થયો, એનું કારણ એટલું કે એને ખબર જ નથી અમે સ્ત્રી છીએ કે પુરુષો છીએ, અમે સ્નાન કરીએ છીએ કે બેઠ્યું છે એ ખબર જ નથી, પણ તમે તો જોયું ને અમે આમ બધા કપડાં કરીએ છીએ, બસ એ હાટું જ અમે પહેર્યા, તમને એટલું તો ધ્યાન હતું ને. કહેવાનો મતલબ ગાંડા ભગતની સમાધિ નાના ટીમલા એમના તરફથી અહીંયા અન્નક્ષેત્રની અંદર 2000 રૂપિયા આવે છે. જોરદાર તાળવીના ગળાથી બધા ખૂબ ખૂબ ધન્યવાદ. વાહ, હા એટલે મૂળ વાત ઉપર પાછું હું આવું, એટલે આ બધું વાત એ છે કે એ જાતિ ભાતિનો ભેદ, એટલે ઓલી જ્ઞાતિની વાત નથી, જાતિ ભાતિનો ભેદ નહીં ગુરુના દેશમાં, એનો અર્થ કોણ સ્ત્રી જાતિ છે કોણ પુરુષ જાતિ છે. શું છે ભાઈ કે જો બોલવા તો નહીં બોલવાનું, બોલી જાય ફટાફટ એક બોલ, કાંઈ કાંઈ વાંધો નહીં. એટલે મૂળ વાત કે એને અરીસો જોયો જ નહોતો બાપુ કોઈ દી, એને ખબર જ નહોતી કે આ દર્પણ છે, એને કાંઈ ખબર નહીં કે વાહ વાહ એ વાહ, આપણે જેમ કરીએ એમ કરે પાછું પાછું, આમાં તો કાંઈ ના હા વાહ વાહ સાહેબ. આંખ જેટલું બહાર જોવે છે ને એટલું જ અંદર છે, જો જોતા આવડે તો એ ભીતરને એક સદગુરુ ખોલી શકે, એટલે તમને બીજું બ્રહ્માંડ દેખાશે. હવે અરીસામાં તમે જો એટલે પાછળ તો એક તો એટલું જેટલું અહીંયા દેખાય એટલું જ, હવે એને ખબર નહીં એમાં ને એમાં મોજમાં મોજમાં ત્રણથી ઘીરે ન ગયો, એની પત્નીને છું પત્ની એની ને કે મારું ઘૂઘલું મારી વગેરે રહે નહીં, આ યુ ક્યાં દિવાળી જેવો તહેવાર છે તો એ ઘૂઘું આવ્યું નહીં, તે ઓલી વાડીએ ભાત લઈને પાછળ ગઈ, એ બાઈ જ્યાં ભાત લઈને આવતી હતી ને ઓલો અરીસા હમો ટક્કર લઈ ગયો ને પત્નીને આવતો જોયું ને તો પછડીમાં હતાડી દીધો, એની પત્નીને છું મારે રોય કંઈક સુપાવ્યું છું, જમવા બેસાડી વાતવે વળગાડીને ધીમેક દિન પછડી લઈ લીધી અને ખોલીને જોયું તો અરીસો એણે નહોતો જોયો, એ અંદર ટક્કર લઈ ગઈ, મારો રોયો ઘેરે ક્યાંથી આવે, બીજી બાઈ લાવ્યો, અને બાઈ જે અરીસા હામી ખીજાણી હો શિબલી એ કોકના ઘર ભાંગવા આવે, એ સીધી અરીસો લઈને સીધી ઘીરે ઘીરે જઈને એને હાહું ને હાહું એની ને પાછી તમારા દીકરાને આવું ન કરાય,
કે શું કર્યું મારા દીકરા, મને કવામાં ઉતારીને વરદ કાપ્યો. અરે પણ કે રોમા મને કે તું કે હું તમારા દીકરાને આવું ન કરાય. મને પૂછ્યું તો ના થોડી પાડત એક વાડીએ રેત ને એક ઘેરે રે. અરે પણ ભાઈ વાત તો કર, શું કર્યું મારા દીકરા, મારી જીભ ન ઉપડે. તો ઓલી ભાઈ કે મને શું ખબર પડે તારી જીભ ન ઉપડે, તો મને વાત કર. એ બીજી ભાઈ લાવ્યો. ક્યાં છે? આ રહી, એને નો તોરીસો જોયો. તો ડોશી જોતા જોતા રોવા મળે. મારો રોયો લાવ્યો લાવ્યો ને આવું બુઢી લાવ્યો. આખો લોટ આવો નીકળ્યો. મૂળ કહેવાનો વાત એ છે કે જ્યાં નથી જાણ નથી એને અજાણ લાગે છે. પોતે હોવા છતાં બીજું દેખાય છે. પોતાને પોતાને ન ઓળખી શકે એવા દર્પણ જ્યારે થઈ જાય ત્યારે માનવાનું કે એની માથે કોઈ સદગુરુની કૃપા નથી. સદગુરુ પેલું એ જ શીખવાડે છે કે તારે કાંઈ નથી જોવાનું, તું અંદર જો, તું કોણ છો, તારે શું કરવાનું છે. દરિયો કૂદવાની જ્યારે વાત આવી લંકામાં જતી વખતે જાબુવાનને કીધું, અંગતને કીધું, બધા અલગ અલગ વાતો કરે છે. છેલ્લે હનુમાનજી બેઠા છે ને એને પૂછવામાં આવ્યું કે તમે શું કરો છો, ત્યારે હનુમાનજી એ જ જવાબ દીધો કે હું અંદર જોઉં છું, મારી જાતને પૂછું છું કે મારે આ કરાય, મારથી થશે. અને ત્યારે જાંબુવંત કે વચન સુનાય, સુને હનુમંત, એ હનુમાન તારથી જ થાય. હવે અમને ખબર છે કે જે અંતર્મુખ થઈ શકે એ બાહ્યમુખ બની શકે, માટે હે હનુમાન તારે જ ઊભું થવું પડે. એમ જે અંતર્મુખ થઈએ અને પોતે પોતાની જાતને તપાસે. આખી ગીતાનો સાર એટલો જ છે, તું કોણ છો? બસ હું જ બ્રહ્મ છું. છેલ્લે એ ગુરુ બાપુ બાવડું, ગુરુનું બાવડું પકડીને, બાપુ કહેવાય નહીં મારે, પણ કહી દઉં, ગુરુનું બાવડું પકડીને આપણે ઈશ્વર સુધી પહોંચવા જતા હોઈ અને આપણે જેવો ઈશ્વર દેખાય, ઈશ્વર જેવો દેખાય આમ જ્યાં જોવાઈ જાય ત્યાં ખબર પડે કે આ તો બાવડું પકડ્યું હતું એ જ છે. રોહિદાસજી ચપ્પલ સીવતા હતા, પંડિતો કહેવાતા, પંડિતો વિદ્વાનના ખોયા બધા. એ સંઘ આખો એક પંડિતોનો કોઈ જાતો હતો હરિદ્વાર, એટલે એનું ચપ્પલ તૂટે છે ને એને રોહિદાસજી પાસે ચપ્પલ સાજુ કરે છે. એટલે કીધું કે ભાઈ કેટલા દેવાના, આપ ક્યાં જાઓ છો? તાકે અમે તો જાત્રાએ હરિદ્વાર ગંગામાના દર્શને જાય છીએ. કે જાત્રાળુ જાતા હોય એના રોહિદાસ પૈસા ના લે. અને એક કામ કરજો, આલ્યો ને એકાદ દમડો લેતા જાઓ અને માં ગંગાને આપજો અને એવું કહેજો કે આ રોહિદાસે મોકલ્યો છે અને અહીંયા બેઠો બેઠો જે ભજન કરતો હોય તો માં ગંગા હાથો હાથ આ દમડો લેવી જોવે. હવે ઓલા પંડિતોને મજાક લાગી. ત્યાં ગયા, ટૂંકમાં ટૂંકી વાત કરું, એ બધા સ્નાન કરી લીધા. પછી વળી એક જણે મજાક કરતાં કીધું કે ઓલો ભાઈ આપણા ચપ્પલ તમારું સાજુ કર્યું હતું મહાત્માજી, તો એને એનો દમડો ગંગાને હાથો હાથ દેવાની વાત કરી. ઘટના બહુ મોટી છે, પણ કીધું કે જો આ રોહિદાસે દમડો આપ્યો અને માં હાથો હાથ લેવાનું કીધું અને કહેવા ગયો સાહેબ એક રોહિદાસના શ્રદ્ધાના ભરોસે એ ગંગાનો હાથ બારો આવે છે અને એ દમડો લે છે અને એ હાથને સુડલો કાઢીને ગંગાજી આપે છે કે તમારો હાથો રોહિદાસને કહેજો મેં હાથો હાથ લીધો એનો સુડલો પુરાવો છે. એ પછી તો ઘણી મોટી આગળ કથા, પણ કહેવાનો મતલબ કે એક રોહિદાસની શ્રદ્ધાનો દમડો જો માં ગંગા લઈ લેતા હોય તો આ સદગુરુ આપણી ગંગા છે. ભલા માણા આપણે અહીંયા સન્મુખ હોઈએ અને આપણી શ્રદ્ધા કેમ ન સ્વીકારે? બસ ભાવથી લઈએ કે ધણી મે તો ધારો નામી પતિ ગાય સગલી યાની કલિયાનાથી લઈ તો પેલી નજર ફેરવો. આવા આવા આવું દર્શન કરવું એ આમ જોવો બાપુ બેઠા હો તો એમને આનંદ આવે. જેનો ગુરુ નામી હોય, ધણી મેં ધાર્યો
નાથ ને ધણી કહેવાય, આ મારો નાથ છે, આ મારો ધણી છે. કે ધણી મે તો ધાર્યો નામી, એક સૈનિક ફોજમાં મરણ પામે છે, રાજાની ફોજ, અને એ યુવાન હજી લગ્ન થયેલા નાનું એક બાળક, અને એમાં યુવાન છે એ શહીદ થઈ જાય છે ફોજમાં, અને પછી દીકરી મહારાજાની કચેરીમાં જાય છે અને મહારાજાને કહે છે કે મહારાજ હું ફલાણા સૈનિકને અર્ધાંગના છું, આ મારો નાનો દીકરો છે, આપ મને ક્યાંક સહાય કરો તો મારા દીકરાને મોટો કરી લઉં, અને મારો એટલો સમય થયો તમારા રાજે મારી નોંધ નથી લીધી અમારા પરિવારની. એટલે રાજાએ કીધું અમારે એમ કે બેટા તું યુવાન હતી તે બીજો ધણી નથી કર્યો. અને દીકરી પાછી ફરી ગઈ, ફરીવાર બોલાવે છે કેમ બેટા ખોટું લાગ્યું, અને ત્યારે દીકરીએ 25 વર્ષની દીકરીએ જવાબ આપ્યો હતો, મહારાજ માફ કરજો, મેં તો જોઈને ધણી ધાર્યો હતો પણ મારા ધણીએ ધણી ધારવામાં ભૂલ કરી, લાગે ભલા માણા તારી દીકરી જેવડી છું તારથી આવું પૂછાય, માટે ધણી મે તો ધાર્યો નામી. પતિ ગાય જગની વ્યાધી, હરિની હાથડીએ મારે જોઈ લો હતાણ, ઓ જીરે હરિની હાથડીએ મારે હરિની હાથડીએ મારે રોજનું હતાણ, ઓછી રે હરિની હાથડીએ મારે રોજનું હતાણ. પ્રોઢ થયું ને પાંજર્યું, એ વનવા હલડી વાગી રે, પ્રોઢ થયું ને પાંજર્યું, પ્રોઢ થયું છે 52 વર્ષ થયા. હમણાં હું બાપુ ઓખા ગયો ને મોગલધામમાં ભીમરાણા, તો બાપુને અત્યારે 92 વર્ષની ઉંમર, ત્યાં મને કે માયાભાઈ 92 વર્ષ થઈ ગયા છે, 92. મેં કે બાપુ તમે માતાજીની કૃપા, અમે તો આણું ઉળ્યા વગેરે યાદ આવવાના, કારણ કે 92 અહીંયા આણું આવે સાહેબ, ત્યાં સુધી તો માણસ જવાન હોવો જોઈએ. હા, પછી આણું ચાલુ થાય, આણું કેનું, ઓલાના ઘરનું આણાનો કરિયાવર બધો સાલું, કઈ કરિયાવર, માળા નામ જાપ ગુરુની કૃપા આ બધું અહીંયા આરે આવશે બરાબર, જ્યાં કઈ મને 2-3 વારની ખબર છે, ત્યાં કઈ જો અમેરિકામાં ડોલર હાલે, લંડનમાં પાઉન્ડ, બધા દેશની ખબર છે, પણ લાંબુ નથી કરવું, દરેક દેશની કરન્સી અલગ હોય, ભારતમાં રૂપિયો ઉપર, સદગુરુની કૃપા હાલે છે, બીજું કાંઈ અહીંયા હાલતું નથી. અને ત્રીજી વાત એ કહું સાહેબ, સ્વર્ગ ને નરક ને આ બધું જે છે ને એ કોને હોય એ ખબર નથી, સાધુ માટે નથી, સ્વર્ગે નથી નરકે નથી, એ ધરા એની છે પોતાની, હું કામ આ ધરામાં ધરબાય છે, અને એને ક્યાંય જવાનું ન હોય, એ આપણી વચ્ચે કાયમ આનંદ કરાવતા હોય છે, આ ધરામાં ધરબાય છે ને. બાકી કોરોનામાં તો ભલ ભલા બાપુ આમ જુઓ, એ 2 વર્ષમાં પિતૃ બહાર ન નીકળ્યા, દવા તો ખરા, ડાકણી દાંડી ન વાગી, મારે સોખા જોતા છે, મારે બે કોઈ વાવ, બધા સપડક જ થઈ ગયા, કાગડો જોવા ન મળે, એ ભાઈ
અને આ બે વર્ષમાં ગુજરાય એ પિતૃ ન થવાના, કારણ કે કોણ કોને લઈ ગયું એ જ નથી ખબર કોઈ. હા, મોટી હોસ્પિટલોમાં બિચારા બહુ ડૉક્ટરે ખૂબ સેવા કરી સાહેબ, એને કરોડ સલામ. અને બેતા વર્ષને દી સાહેબ અહીંયા ધામમાં બેઠા છે ત્યારે કહું કે બે વર્ષમાં જેના સ્નેહ આપણા આપણા સ્નેહીઓ જ હતા બધા, જે આત્માઓ ગુમાવ્યા છે એને પરમાત્મા પરમ શાંતિ આપે એવી આ તકે એને પ્રાર્થના કરી. પણ બાપુ થોડો ગોટાળો તો છો. હે માણસો કેવી આ ડૉક્ટરો, સફાઈ કામદારો, પોલીસ બધા ખૂબ ઊભા પગે રહ્યા, બાઘરાય થઈ ગયા. કારણ કે મોટી મોટી હોસ્પિટલોમાં કેટલું ધ્યાન રાખવું, ઓલી કીટમાં ફિટ જ કરવાના, પછી ઓલા સાથી ઉપર બોર્ડ લખી નાખવાનું. ત્યાં મારું લિસ્ટના પાના બહુ ફરી ગયા સાહેબ કારખાને. એક ભાઈને ફોન આવ્યો કે તમારા દાદાને લઈ જાઓ, તો ઓલા લઈ ગયા. કીટ તૈયાર હતી, મોટું મોટું ખોલતા નહીં એમણે તે લઈ ગયા બિચારા. અગ્નિ સંસ્કાર કરી નાખ્યો, છોકરા હારા હતા. બાપુ તમને કહું, હરિદ્વાર એના અસ્થિ પોગાડી દીધા, 15 દી બધો પ્રોગ્રામ પૂરો કરી નાખ્યો. 15 દી પછી પાછો ફોન આવ્યો, તમારા દાદા લઈ જાઓ. એક દાદો તો લઈ જાઓ, હું દાદા લઈ જાઓ, દાદાની હું ખાણ્યું હોય કે. અરે કે ભાઈ તમારા દાદા છાજા થઈ ગયા છે. નાથાભાઈ પ્રેમજીભાઈ તમારા દાદા ને કહા, એ મારા દાદા કે એ તો છાજા થઈ ગયા. ન્યા ગયા તો દાદો બીડી ટેકાઈને બેઠો, મારો દીકરો 20 દી તો કોઈ આટો નો આવ્યા. આપણે આ જે જીત કહેવાય ઈ હારું. દાદા કે ગાડીમાં બેસી જાઓ. દાદાને ગાડીમાં બેહાડીને ઓલા 4 જણા હોસ્પિટલમાં પાછા આવી ગયા. તો ઓલા 15 દી પહેલા લઈ ગયા રશીદા. ત્યાં એટલો જવાબ મળ્યો, તમે કામ કરી નાખ્યું ને. બસ, કોનો દાદો કોને ફૂલ પધરાય. મારા બાપ, અંતે ગુરુ સિવાય કોઈ આપણું હગું નથી. આ માયાને શરીરથી બધા ઓળખો છો. મારો પરિવાર શરીરથી આ માયાને ઓળખે છે. આ શરીર ઉપર સમાજનો, પરિવારનો, માવતરનો, ભાઈઓનો, છોકરાઓનો, પત્નીનો, બધાનો અધિકાર છે આ શરીરમાં. પણ મારા આત્મા ઉપર તો કેવલ મારા સદગુરુનો જ અધિકાર છે સાહેબ. એ એના વ્યક્તિ છે, એના શરીરે શું લેના દેના છે. એટલે બસ સંપૂર્ણ શરણાગતિથી કા આ ગુરુ ઉપર છોડી ગયો ને કાં ગુરુને છોડી ગયો. હા, એટલે પણ બે લભોલભી હું કામ અકાયદે રાખવું જોઈએ. બાપુ માલો દીકલો દચમામાં પાંચ થાય તો તમને પણ વસાવ્યા ને, તું આવ બધે ગુરુને તોડી માં તું. એને વહેલો જગાડ, એને મેથી પાક ખવડાય થોડોક. હા, મેથીથી પેટમાં સારું રહે, બોલો નહીં તમે. બસ દાદા, આપણે આપણે નાના હતા ખરેખર, આપણે તો અત્યારે તો છોકરાઓને કંઈ કહેવાતું નથી. આપણે નાના હતા, હે, અત્યારે બિચારો છોકરો પીડ્યો ને છોલા ટીકુ છોલાઈ ગયું. આપણે સોલાતા તો ટીકુને માથે મારતા, ભાળતો ને પીડ્યો. શું આપણે ખામજો લહેર કરી છે. આ છોકરાઓને ખબર હોય આટીએ સાયકલ કેમ આ લઈ. એમાં તે પાછું પેન્ડલ ન હોય, એકલી ધરી હોય. અને એ જે આટીએ ખારવા જાય ને એમાં તડક્યાનો પરસેવે પગ લપતા હોય, એ જે ધરીમાંથી જે પગ સટકે ને જે ઘૂંટીએ તડાકો બોલે એનું વર્ણન ન થઈ શકે. એ તો જેને તડાકો બોલ્યો હોય એને જ ખબર હોય સાહેબ. શું ઘૂંટીએ બાપુ તડાકા બોલ્યા છે બાપુ. જોવા આવ્યા તો દાગ એવો લાગવો જોવે, હારો હાર આવવો જોવે. જે કરો પરિપૂર્ણ કરો, અધકશરું નહીં. જેમાં પ્રવેશ કરો મોજથી પ્રવેશ કરો, ગુરુમાં પ્રવેશ કરો મોજથી પ્રવેશ કરો. ત્રાહિમામ શરણાગત. બસ, આજ ખૂબ આનંદ આવ્યો મને બાપુ, ખૂબ આનંદ આવ્યો. અને કિરીટસિંહભાઈને આરે નીકળી જવું છે, મને ખબર હતી. બસ બાપુ કિરીટસિંહ કઈ આરે લઈ ગયા કે હું જ નહીં, ત્યાં ખાટલા નાખત બરાબર. હવારું પાડીએ બહુ, બેસવાની એક મજા જુદી છે.
પણ અહીંયા હું પ્રોગ્રામ કરવા આવ્યો એવું છે જ નહીં, બેઠો છું એવું જ છે, ઘરનો ડાયરો બધા. હે, કેટલા મિત્રોને નામથી ઓળખું છું બધા. એટલે મજા કરવાની દીધો હું. એક ભાઈ મને કે શરીર ઉતારવું હોય તો શું કરાય, મેં કે વ્યાજે પૈસા લઈ જાઓ, એનું ઉતરે ને આપણું ઉતરે. ખરેખર 25-30 લાખ રૂપિયા કોઈક પહેલી વ્યાજે લઈ લઈને આપણને તાવ આવે તો એ માનતા કરે. બેયનું શરીર ઉતરે બોલો. આ ભરી બંધુક હોય ને તો હામા વાળો એક જ બીવે, ખાલીમાં બે બીવે. હામા વાળો ને આવીએ ત્યાં ફૂટવાની તો નથી, એ તો ખબર હશે. એમ ખાલી બંદૂકો વાળા ભેગા બેસતા નહીં, મારી ભજન ભરેલી તલવાર, જેની તલવાર હોય ભજન ભરેલી હોય એની ભેગા બેસજો. શિયાળિયું સિંહ બે બાપુ હોટલમાં જમવા ગયા. શિયાળિયું બાપુ, આ શિયાળિયાની વાત આવે ને તો કહું. હું વાડીયો, હું હજી હું ફ્રી હોઉં એટલે વાડીયો જ હું આવ્યો તો મન મજા. અને એમાંય બાપુ અમાસની રાત અને પૂનમની રાત એ હું એકલો જંગલમાં વયો જાઉં, મન મજા આવે. આવત બેઠા હોય હું બેવું, હકીકત છે. એટલે મારો શોખ છે, વન વિભાગ જાણે છે, બેસું એ બેસે સામે. આવત હિંસક પ્રાણી છે જ નહીં, એ ગંધથી ઓળખે છે. તમારે જેવો વિષય હોય વિચારોનો એવી જ તમારા પછીનાની ગંધ હોય છે. આ સાધુડાના પછીના સુખડ જેવી ગંધ આવે, એ સ્પ્રે નથી મારતા. અંદર ભજન હોય એ મને જ જાઉં, એ આખું વિજ્ઞાન છે. પણ મને બધું આવડે, હું કહું નહીં કોઈને. હું કઈ ઓછી માયા થોડી છું યાર. હા યાર, યુપીએસસી ને જીપીએસસી ને ક્લાસ લઉં છું કઈ. હા, રામકૃષ્ણ સ્કૂલનો સ્થાપક છું, ભણ્યો નથી, સર્ટિફિકેટ નથી. પણ અત્યારે પછી ઉંમરે થઈ ગઈ ને ભાઈ. હા, મારી સ્કૂલ છે, મારો વિદ્યાર્થી 12 ધોરણ ભણી જાય સ્કૂલમાં. બાપુ હું કાંઈ પ્રચાર કરવા ન થયો ને, અહીંથી કોઈ આવવાનું નથી, પણ આ તો વાત કરું. એને પછી ગ્રેજ્યુએશનની જ રાહ જોવાની, ગ્રેજ્યુએટ થઈ જાય એટલે જીપીએસસી ઠેબુ મારતો મારતો દઈ શકે. અને એને હું એ શીખવાડું છું કે પગભર થવું જોઈએ, કોઈના આધારે ન જીવવો જોઈએ. આપણે આપણે આમાં આપણે બધા ભેગા છીએ, આપણે અડધા તો શું કામ ભણીએ, શિષ્યવૃત્તિ હાટું, નોકરી હાટું થોડા આપણે ડો ભણવા જાય. હે બાબુ, હે, તમે કોઈ પણ આઈપીએસ કે આઈએસની ઓફિસમાં જાઓ, કલેક્ટર કે એસપીની ઓફિસમાં તમે જાઓ તો એસપીના ને એના શાર્ટ જોશો ને, એમાં લગભગ આપણે બહુ ઓછા હોય. મહેતા સાહેબ ને જે જે બક્ષીપંશમાં ન હોય ને એ જ હોય. હું કામ એ વાટ વગેરે ભીણ્યા છે, ભણવું જ હોય, નકર ટળી જાવ. એટલે આઈપીએસ થયા. એટલે આપણે જેટલું નિહાળે ખોટું બોલ્યા એટલે આપણે બાપુ જ ભાઈ ખોટું બોલ્યા. એક છોકરાને કીધું કેમ બટા કેમ પાસ થઈ ગયો, કે બાપુ પાસ તો થઈ ગયો પણ અમારા સાહેબે એવું કીધું કે બટા હજી તારે એક વર્ષ આના ક્લાસમાં રહેતો બહુ સારું. એને બાપાએ કીધું જો બેટા વિવેક હોય તો ભલે તું તારે તો ચોથું ધોરણ હજી બીજી વાર કરી નાખી. એ કે બાપુ એને એવું કીધું કે હજી પાકું થાય ને, પાકું કરો. બે જગ્યાએ આપણે ખોટું બોલ્યા. એક છોકરો સ્કૂલે મોડો આવ્યો, સાહેબે પૂછ્યું આ 10 વાગ્યા કેમ મોડું થયું, સાહેબ આપણે ભલે મોડું થાય તમારે ટાઈમે ચાલુ કરી દેવાનું, વાટે નહીં રહેવા. સાહેબને મળ્યું, હમણાં છોકરા વાતો કરતા હતા બાળકો, એ કે હાલો કોરોના હટાડી દઈ કેમ તક પરીક્ષા હોય ત્યારે બારો કાઢવા થાય. સાહેબ કોરોનાએ કેવું શીખવાડ્યું, ભણાવ્યા વગર પાસે કરી દેવા પડે. અને છોકરાને જાણવા મળ્યું ન ભણીએ તો એ પાસ તો થઈ જાય. કેવું કેવું શીખવાડીને વહી ગયું કોરોના.
અને અમુક અમુક લોભિયા માવતરો જે હતા એને બહુ કાયમ આવ્યું. છોકરાને એવું હોય કે આપણા લગ્નમાં ડાયરો કરવો છે, એ લોકોએ આ બે વર્ષમાં બાપુ બહુ લગ્ન કરી નાખ્યા. છોકરાને કહેજો બેટા ડાયરા વેરાની મંજૂરી છે નહીં, આપણે ફરફર ફુદલી ફરી લેવા છે. શું માણસો પૈણ્યા છે. આ કોરોનામાં જન્મ છે એ છોકરાના નામ ઘણા કોરોના રાખ્યા. ઠીક છે, આ બધી પરિસ્થિતિમાં લઈ પાસ થવાનું આપણે જ છે. આપણી સિવાય જો ભાઈ ગુરુ પાસે જવાનું આપણે, જન્મ આપણે લેવાનો, મોટું આપણે થવાનું, ભણવા આપણે જવાનું, પછી મરવાનું એ આપણે. બધું આપણે ને આપણે જ કરવાનું, ભજને આપણે ગાવાના. પ્રોગ્રામમાં બાપુ આપણે જવાનું, ગાડીમાં આપણે બેસવાનું, પેટી આપણે વગાડવાની. હે પણ અઘરું સારું, મરી આપણે જ જવાનું પાછું. સારું કેવું છે, જોત ખરા યાર, સમજાતું જ નથી. બધું આપણે જ કરવાનું, આપણા હાટોને કોઈ મરતું નથી. કે તમે તમારા હાટોને ઉમરી જાઓ, તમે 300 વર્ષ જીવજો. એક ભાઈ આવ્યા મારી પાસે, બાપુ મને કહે અમારા ગુરુ છે ને 700 વર્ષની મૂર્તિ છે ને હજી એક ધોળો વાળ નહીં. તમે વાત એ કરો છો બરોબર, એ તમારા ગુરુને મેં કીધું નાના હતા તેથી મેં જોયેલા. એ વયો ગયો બોલો. એટલે પણ કોક આપણને ઉંબાડિયું કરવા આવે તો આપણે શેક નો માર દઈ યાર. હું મને ખબર તમે સાચા છો, બિલકુલ હાળી હાડ છો વર થયા. એ નાના હતા તેથી લગભગ મારી 60 વર્ષની ઉંમર, મેં પોતે જોયેલો. બોલો વયો ગયો મારી પાસે. થતું હોય કરો ને ભાઈ, ખોટા હું કામ તમારે. 1100 વર્ષ દેખાડો, સમાજમાં કોઈ ઓળખતું નથી તો શું કામ વર કામના. વિવેકાનંદ 42 વર્ષમાં વયો જાય ને દુનિયા યાદ કરતી થઈ જાય. અને બાપ હાટે બેટો સમાધિ લઈને વયો જાય, આ ઉંમરમાં હજી દુનિયા ઓળખતી હોય. સાહેબ તમારું જીવન આ છે, બીજું કોઈ વસ્તુ છે નહીં. બાકી બધું આપણે કરો, પણવા આપણે જવાનું, પણવા આપણે જાય. અરે આપણી પછી કઈ વેચી જ નહીં. એક ભાઈ ને એના પત્ની કે જાનુ આમ વ્યજી બકા કયો આમ આમ જઈ ને આમ તો હું માણા કાલુડી ના ચાસે આવ. બકા એકચ્યુઅલી બકા જો સાંભળ, તારા માટે છે ને લાલેંગ, તારા માટે આખી દુનિયા સાથે લડી લો. બોલ, તારા માટે આખી દુનિયા સામે લડવા તૈયાર છું. ઓલો ઢીલો પડી ગયો, દુનિયા સામે લડી પણ તું મારી હારે હું કેમ બેઠ છો એમ. કે ડાર્લિંગ તું તો મારી દુનિયા છો. તું જ મારી દુનિયા છો. પણ છેલ્લી વાત કહું સાહેબ, બાપુ મેં જ્યાં મૂક્યું હતું ન્યાલી, જ્યાં સ્ટાર્ટ કર્યું હતું કે આ દેશ સંતોનો છે, તો ત્યાર સુધી એક સંતોની વાત કરી, પછી કીધું કે આ દેશ શક્તિનો છે. માના ચાર દીકરીના સ્ત્રીના ચાર પાત્રો છે. જન્મ થાય જ્યારે દીકરી હોય છે, જન્મ થાય ત્યારે દીકરી હોય છે, સેજ મોટી થાય એટલે બેન હોય છે ભાઈની, અને 8 વર્ષની થાય. બાપુ એક જ મિનિટમાં એક જ મને આ નહીં નહીં મને યાદ છે એ આમાં આવશે આગળ પાછી હું મૂકું નહીં બાપુ. હવે તમે આવો પ્રોગ્રામ ક્યારે માયાભાઈ નહીં જોયો, હું આમ ફરતો જાઉં ને આમ ફરતો આવું ક્યારે સાંભળ્યું કહું તો સૌ. એટલે પહેલાં એ એક બેન બને છે, એને ભાઈથી વધારે દુનિયામાં કોઈ મોટું નથી હોતું. જ્યારે ઉંમરે નહીં બરોબર યુવા થવા આવે ત્યારે એને બાપ સાથે પ્રેમ થાય છે, પછી એને બાપથી મોટું આ દુનિયામાં કોઈ નથી હોતું. અને એ જ દીકરીને બાપ જ્યારે વિદાય કરી દે અને પર પુરુષ સાથે એ
એના ફેરા ફરી જાય પછી આ દેશની સ્ત્રીને એના પતિથી વધારે મોટું કોઈ નથી હોતું. અને એ જગદંબા જેથી દીકરાને કે દીકરીને જન્મ આપે અને એક મા ત્યારે થઈ જાય, દીકરી બેન વહુ, અને પછી જ્યારે મા બને ત્યારે આખી દુનિયામાં એના સંતાન સિવાય એને કોઈ વાલું નથી હોતું સાહેબ. કારણ કે મહાદેવે જ્યારે ગણપતિને મસ્તક જ્યારે કાપે છે ત્યારે બ્રહ્માંડ ભાંડોદરી એમ કહે છે કે તમે ભલે મહાદેવ રહ્યા પણ મારા દીકરાને હજીવન કરો, નકર બ્રહ્માંડનો કોળિયો કરી નાખું, મને વાલો મારો દીકરો હોય. આ ચાર ચાર વિષયમાંથી પસાર થાય છે અને એના કોઠામાં આવા સંતો અને ભક્તો જન્મતા છે. જનેતાને કોટી કોટી પ્રણામ સાહેબ. એ શું એમાં સંસ્કાર પડ્યા છે, ધરેલા હોય ધરાયેલા હોય એની ભેગા બેસજો. એટલે વાત એ કરતો હું વાડીએ હુવા જાઉં બાપુ, વાત ન્યા મૂકી હું વાડીએ મજી, મને આમ જંગલમાં મજા આવે વાડીએ મજા આવે. પછી આપણે જે મિત્રોને ખબર હશે રાતના શાળીએ શિયાળિયા બહુ બોલતા હોય ને એટલે આપણે ટુસકો કરતા, જોડો ઊંધો મૂકીને માથે પગ મૂકી દઈએ, શિયાળિયાનું ગળું બેન બાપુ. બે વર્ષ કોને ખબર કોને કેવો જોડો ઊંધો મૂક્યો, અમારા કલાકારોના ગળા બેનથી એ પગ લેવડાવ્યો મારા બાપ, પગ લેવડાવ્યો. ગૌતમભાઈ આખી દુનિયામાં ખબર પડશે ડાયરા ચાલુ થઈ ગયા. પણ તમે બધા બહુ આપણા જે નિયમોનું પાલન કરી સોશિયલ ડિસ્ટન્સથી માસ્ક પહેરીને બધા જે ભાવથી જે તમે બધાએ જે આ જે શિસ્તનું પાલન કર્યું એ બદલ પણ હું ખૂબ ખૂબ તમારો આભાર માનું છું. કારણ કે સરકારની ગાઈડ્સ પ્રમાણે આપણે બધાએ નિયમોનું પૂરું પાલન કર્યું. બહુ સરસ છું. શિયાળ ને બે બેઠેલા હાવજે વેઇટર ને બોલાવ્યો સિંહે કે ભાઈ ઓર્ડર લઈ જા. એટલે શિયાળે તરત કીધું કે મલાઈ કોફતા, પનીર ભુરજી, એને જે ખાવું થયું લખાયું. એટલે ઓલે ઓર્ડર લખી લીધો. બહુ ઝીણી વાત છે, બહુ જનરલ નહીં જાય વાત. પછી વેઇટરે બે વાર કીધું કે આ તમારી સાથે જે વડીલ બેઠા છે એને નથી ખાવાનું? તક ના, એ ધરાયેલા છે. હે, એ ધરાયેલા છે કે છતાં કાંઈ નહીં લે. ત્યારે શિયાળે કીધું એ ધરાયેલા છે ને એની ભેગા બેઠા એટલે બાકી તો ભૂખ્યા દુનિયામાં રોજ બધા આટા મારે પડખેવાળાને જ બોલાવી લે છે ભલામણા. તો એ તને લાગે મને ઓર્ડર દેવા એવો રહેવા દે? એ ધરાયેલો છે. એક બસમાં સિંહ સડી ગયો. સાસણ ગીરમાલી બાપુ બસ નીકળીને બસમાં હાવર સડી ગયો. શેલની સીટે પંજાબથી એક મહેમાન આવેલા હતા સરદારજી, એને ઉપાડી લીધા. અરે ભાજી અરે ગયું હું પાછી. અરે પછી હાવદને કોકે પૂછ્યું કે એ આપણા ગુજરાતનો મહેમાન હતો, સિંહ બોલ્યો અમારે ક્યારે પંજાબી ખાવું જ નહીં. શેલી એક વાત કહો બાપુ, એક વાત કહો. ગેરસમજમાં ના આવવું જોઈએ. ગેરસમજ કેવા ગોટાળા કરે. કવિ પાલુભાઈ ગઢવીની કવિતા છે, કવિતા નથી લેવી, ડાયરેક્ટ એની વાત કરી નાખું. ગેરસમજ કેવી ઊભી થાય એ કહું. એક જણો દિયા છે, મેં ત્રણ કોથળી પી ગયેલો અને બે કોથળી ખિસ્સામાં, ત્રણ કોથળી પી ગયેલો અને બે કોથળી ખિસ્સામાં, પેન્ટના ખિસ્સામાં, અને એમાં પોલીસની ગાડી આવે. હાઉ 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 આ લે લે મારા દીકરા કોઈ આપણી બાતમી દીધી લાગે. ગેરસમજ થયો, બાતમી દીદી લાગે. પડખત ગટર હતી, ગટર પાસે ઉભા રહી અને બે ખિસ્સામાં લઈ કોથળી કાઢી આમ અંગૂઠા મારી દીધા, આમ કોથળી ઢોળી નાખ્યું મૂકી દીધો.
ત્યાં જ ગાડી ઉભી રહી. નાથાભાઈ ક્યાં રહે? બીજા ખાસામાં. સાહેબ તો પૂછીને હોય છે, હા લે, આને તો નાથાભાઈની ઘેરે જવાનું, મારે ખોટો ખોટો માલ ગયો, હવે તો ગટરમાં લીધ પાછો મળે નહીં કાંઈ. આ ગેરસમજ. પણ બન્યું એવું બાપુ, ન્યાલી એક ભૂંગણું નીકળ્યું, એનું તો મોઢું ફૂટવાલ જેવું છરાડ છરાડ, એમાં જ્યાં કોથળિયું જ્યાં ખાલી કરી લઈ, તાજો જ માલ ન્યા ફૂટવાલ ચોટ્યો. હવે એણે જ કોઈ દી માલ લીધો ન હોય, એક હબડકો શરાડ, બીજો હબડકો શરાડ, કારણ કે એક એક હબડકે એક એક પેક જતા થાય સીધા. ત્રીજે હબડકે તપેલ ત્રાંબા જેવી ભૂરણા ની આખું થયો, ભૂરણી આય ભૂરણી ભૂરણી ને છું કે આને હું છું હાજર દાતળી અવળી થઈ ગયેલો, અને રોડ ઉપર આમ સરાડ સરાડ દાતળી મળ્યો, પગ ડાઘો કૂતરો જોઈ જાય, આને હું છું ભેહો ભેહો, તા તો પૂછડે લઈ તમને કો હરાડા હાટ કરીને કાન ઉધી સાંભળી કાઢ નાખ્યો. એ ડાઘાની હાલત છે ને, ખવરી આખું અગાઉ ભાગી જાય, આને આની આમ ન હલાય, આમ ઝપટ કરે ને એટલે આમાં કૂદે ઓ હામો પાછો દાંતળી રોડ ઉપર ખરાડ ખરાડ મોઢાની દાંતળી કહે, સાબાશ ભૂલણી કે સાબાશ ભૂલણા સાબાશ વાહ વાહ. ત્યાં સરદાર ની પાઘડી ભાળી ગયો, કૂદતો થયો ને એમાં આમ કર્યા કાનો. પાઘડી જોઈ ગયો, આ હા 407 ટાટા આવી લાગી, ભૂરણી કા શિમાળે ક્યાંથી જવાય, કઈ બજારે લઈ વહેલું નીકળાય, કે પતિદેવ હવે મારી વાહે વહી આવો. અને બે ગામની બહાર જડીને ઝાડા અડેલે આમ હતા જ જોવે આમ, ત્યાં ઓલો તો સાયકલ નીકળ, તાળા કુશી રિપેર કરવા. આ પાછી ગેરસમજ થઈ, આ તો તાળા કુશી પકડવા વાળો ક્યાં હતા આમાં. બસ જીવનમાં ગેરસમજવું ન થાય, આનંદ કરો ભાઈ, બાકી તો આ બધું રોજ હાજા કરવાનું છે. અને બસ આવો ને આવો આનંદ ભગવાન આપણને કાયમ કરાવે. ભગવાન પાસે સવિયા નાથ પાસે એટલું માગજો કે હે ગુરુજી, હે શંભુનાથ બાપુ, અમારા ઘરમાં અડધો રોટલો હશે તો અડધો ખાઈને અમે અડધો અડધો એમાં ખાઈને હોઈ જશું, એ અમને પોહાણ થશે, પણ અમને અમારા પરિવાર સાથે પ્રેમ આપજો, અમે એકબીજા વગર ન રહી શકીએ. અને સાહેબ આપણી ખાનદાની તમે જોજો બાબુ, આ સદગુરુની કૃપા ગણો જે ગણો, એ અડધા ઝૂંપડામાં કદાચ આપણે રહ્યા છું, પણ હજી સુધી કોઈ દી આપણા માવતરને વૃદ્ધાશ્રમમાં નથી મૂક્યા, અને એ આપણા સંસ્કાર છે. હું ઘણા ઘણા પ્રોગ્રામનું કહું નહીં સાહેબ, અમારા દરેક કલાકારો મારા માટે પૂંજની છે, પણ મા બાપને ભૂલશો નહીં ને, એ પ્રોગ્રામ થોડા કરવાના હોય યાર, ભૂલવાના જ ન હોય, જીમ્સમાં હોય એના પ્રોગ્રામ હોય યાર, કેવી વાત કરો, એ હોય એ તો પછી એવા પ્રોગ્રામ કરીને હમું તો બીજા પ્રસંગો કહીને એને હૈયર સડાવવાનું કે આ લોકો આવું કર્યું તો આપણે કરીને વાંધો નહીં, શીલે શીખવાડવાની વાત. દીકરી વાલનો દરિયો જ હોય, એક જગ્યાએ કલાકાર બહુ ઉલ્લી ઉલ્લીને બોલ, દીકરી વાલનો દરિયો છે મિત્ર, તો એક છોકરો ઊભો છો, દીકરી વાલનો દરિયો તો અમે હું આઠાની હરિયો છે ભાઈ.